લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ વિસાવદરના એમએલએ પદ પરથી અને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. તો ભૂપત ભાયાણીએ વિધાનસભા પહોંચીને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું હતું, જે બાદ ભૂપત ભાયાણીનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ કહે છે કે રાષ્ટ્રીય સેવા માટે આપે યોગ્ય પ્લેટફોર્મ નથી. ત્યારે હાલમાં આમ આદમી પાર્ટી એક સંધે તો તે તૂટે તેવી સ્થિતિ નજરે પડી રહી છે. ત્યારે વિધાનસભામાં હવે આમ આદમી પાર્ટીના 4 ધારાસભ્ય જ રહ્યા છે. હું રાષ્ટ્રવાદી વ્યક્તિ છું, વિકાસને માનવા વાળો વ્યક્તિ છું, જનતાની સેવા કરવા વાળો વ્યક્તિ છું. મને આમ આદમી પાર્ટીમાં આ પ્લેટફોર્મ યોગ્ય રીતે મળી શકે એવું મને નહોતું લાગતું, જેથી કરીને મેં આજે વિધાનસભાના સભ્ય પદેથી રાજીનામું આપેલું. મેં આમ આદમી પાર્ટીના સભ્ય પદેથી પણ રાજીનામું આવનારા દિવસોમાં તમને બધું હું કહીશ અને આપને બધી જાણકારી. હું ભાજપનો જ કાર્ય કરતા હતો, જીવન પર્યંત મેં ભાજપાનું કામ કરેલું છે અને ભાજપામાં મેં 22 વર્ષ જેટલો સમય વિતાવેલો છે, ખૂબ કામ કરેલું અને ભાજપે સસ્પેન્ડ ક્યારેય નથી કર્યું, ક્યારેય કાઢી નથી. સરપંચ પદે હતા ત્યારે? સરપંચનું જે પદ છે એ કોઈ પાર્ટીનું પદ નથી હોતું, એ બંધારણીય પદ.